પ્રાથમિક શાળાઓને ઉમારશ કરવા બાબતે નાંદોદના કોંગી ધારાસભ્ય પીડી વસાભાઈ વિરોધ કર્યો છે, સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. ફિલિસ્તાન ટાઈગર સેના દ્વારા ગતરોજ નર્મદા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને જો શાળાઓ મર્જ કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે. કોંગ્રેસના ધારાસભ્યએ પણ શાળાઓને મર્જ કરવા બાબતે ગુજરાતની ભાજપ સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે ગુજરાતની ભાજપ સરકારે હાલમાં જ 1-30 વિદ્યાર્થીઓની સંખ્યાવાળી પ્રાથમિક શાળાઓને મર્જ કરીને બંધ કરવાનો નિર્ણય છે, જે દુઃખદ છે. બંધારણ કલમ 21ના ભંગ કરવા સમાન છે. કોઈપણ રાષ્ટ્રના વિકાસમાં શિક્ષણનો અગત્યનો ફાળો હોય છતાં પણ સરકાર શાળાઓ બંધ કરવા માટે નિર્ણય કરે છે, અને તેમાં પણ ખાસ કરીને વધુ વિસ્તારમાં આદિવાસી વિસ્તારની વાત કરવામાં આવે તો વધુ શાળા છે. માંડ ગામની શાળાએ જતા વિદ્યાર્થીઓ બાર ગામ કઈ રીતે જશે? આદિવાસીઓના બાળકો શિક્ષણથી વંચિત રાખે ત્યારે આ બાળકોને શિક્ષણથી વંચિત રાખવાનું સરકારનું આ કાવતરું છે, જેથી ડ્રોપ આઉટ રેશિયો વધી જશે અને શિક્ષણ વધુ કથળી જશે. સરકાર એક બાજુ શિક્ષણ સ્તર સુધારવા, શિક્ષણનો વ્યાપ વધે એના માટે ગુણોત્સવ કરે છે, પ્રવેશોત્સવ કરે છે, ભણશે ગુજરાત, રમશે ગુજરાત, જાત જાતના સૂત્રો આપીને ગુજરાતની પ્રજાને સ્વપ્ન બતાવે છે. આ જે મર્જ કરવાની જે વાત આવી છે, એ મર્જ થવાની જે હાઈસ્કૂલો છે, પ્રાથમિક શાળાઓ છે, એ મોટાભાગે આદિવાસી વિસ્તારની, ડુંગરની, અંતરિયાળ વિસ્તારની શાળાઓ છે. આ શાળાઓ બંધ થશે તો જે શાળા બંધ થશે એ શાળા મર્જ કરીને જ્યાં બીજે ભણવા જવાનું છે એ લગભગ 2 કિલોમીટર 3 કિલોમીટરની ત્રિજ્યાથી દૂર છે. તો પહેલાં ધોરણમાં ભણતું બાળક એનો સારી વિકાસ છે નહીં, એ 3 કિલોમીટર ચાલીને જશે. તમે એક બાજુ ડ્રોપ આઉટ ઘટાડવાની વાત કરો છો, એક બાજુ શિક્ષણનો વ્યાપ એટલો બધો વધે કે જેના થકી આ દેશમાં નંબર 1નું રાજ્ય બને એવી તો ગુજરાત સરકાર મોટી મોટી ગુલબાંગો પોકારે છે, પણ વાસ્તવિકતા તો આ છે કે આ સરકારને ગરીબના બાળકોને ભણાવવા જ નથી. મૂળ વાત તો આ છે. કોંગ્રેસનું શાસન હતું એ વખતે 15 સ્કૂલે કે 10 વિદ્યાર્થીની સંખ્યાએ પણ પ્રાથમિક શાળાઓ આપી છે. આ તો પ્રાથમિક શાળા ખોલવાની જગ્યાએ બંધ કરવાની વાત કરે છે. તો તમે જે વાત કરો છો કે ગુજરાતમાં 100% એજ્યુકેશન આવશે અને ડ્રોપ આઉટ રેશિયો 0 થશે તો કેવી રીતે તમારે છે? વિપુલ ડાંગી, જીટીવી ન્યૂઝ, નર્મદા.